છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? મજામાં છો ને? હું ફરી આપની સમક્ષ એકવાર ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 3 ભારતનું બંધારણ આપણું લઈને હાજર છું. આપણે આગળ 2-3 વિડીયોમાં જોયું મિત્રો કે આપણું બંધારણ પહેલાં જોયું, આમુખ જોયું આપણું, ત્યાર પછી આપણું બંધારણ જોયું, ક્યારે એને સંમતિ મળી, ક્યારે એને પ્રજા સમક્ષ હાજર કર્યું, બરાબર. ત્યાર પછી આપણે જોયું કેટલા શબ્દમય હતું, બરાબર. એમાં કેટલા કેટલા મહાનુભાવોએ પોતાનું માર્ગદર્શન આપ્યું હતું. વિજયાલક્ષ્મી પંડિત છે, સરોજિની નાયડુ, એ બધી મહિલાઓએ પણ ઘણું બધું માર્ગદર્શન આપ્યું હતું, બરાબર. અને હવે આજે આપણે જોવાનું છે લોકશાહી શાસન પદ્ધતિ. આપણો ભારત દેશ કેવો છે? એક લોકશાહી છે, બરાબર. લોકો દ્વારા નેતા પસંદ કરવામાં આવે એ લોકશાહી આપણો ભારત દેશ જોવા મળે છે. તો એ લોકશાહી પદ્ધતિ કેવી છે? જુઓ, ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. તમે જોયું હશે, 5 વર્ષ જે નેતા પસંદગી થાય છે અને 5 વર્ષ એ સીટ પર હોય ત્યાર પછી 5 વર્ષ પછી પાછી ચૂંટણી કાઢવામાં આવતી હોય છે, બરાબર. ધારો કે સરપંચની હોય કે તાલુકા સભ્યની હોય કે એમએલએની હોય, કોઈ પણ જે નેતા હોય તેની 5 વર્ષની મુદત હોય છે મિત્રો. તો ભારત લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. કેટલા વર્ષે? દર 5 વર્ષે ચૂંટણીઓ થતી હોય છે, નેતાઓ બદલાતા રહેતા હોય છે. એમાં 18 વર્ષથી ઉપરના મતદારો મત આપી શકે છે. એમાં 18 વર્ષથી ઉપરના મતદારો મત આપી શકે છે. તમે 17 વર્ષના હો તમે મતદાન કરી શકો નહીં મિત્રો. તમે જો 18 વર્ષની ઉંમરના થઈ જાઓ તો તમારું મતદાન પત્ર તમારી સમક્ષ હાજર હોય તો તમે એનું મતદાન કરી શકો છો. જો તમારું મતદાન તમારી પાસે નહીં હોય તો તમે એને નેતાની પસંદગી કરી શકતા નથી, તમે વોટિંગ કરી શકતા નથી. એટલે 18 વર્ષના થાવ એટલે તરત તમારે તમારું મતદાનપત્ર એ કઢાવી લેવું. એ આપણી ભારતની નાગરિકની એક ફરજ છે. આપણે અહીંયા ભારતમાં રહીએ છીએ તો આપણું એક દસ્તાવેજ, આપણો એક વિભાગ તરીકે એને ઓળખાવી શકાય છે. આપણે ભારતના નાગરિક છે એમ મતદાનપત્ર હોય તો સાબિત થઈ શકતું હોય છે. હવે આગળ, ચૂંટણી વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી. ચૂંટણી કર્યા વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી. કે ભારત દેશ એ આપણો લોકશાહી છે તો કોને નેતા બનાવવો એ ચૂંટણી કર્યા વગર આપણે જાણી શકતા નથી, બરાબર. કેમ? કારણ કે પ્રજા જેને મત આપે છે, જેનું વોટિંગ વધારે થાય છે તો એની જ નેતાની પસંદગી થાય છે મિત્રો. એમાં ઘણા બધા નેતાઓ ઉભા રહ્યા હોય છે, બરાબર. ધારો કે સરપંચની ચૂંટણી હોય આપણા ગામમાં તો એમાં પણ ઘણા બધા સરપંચના દાવેદારો હોય છે. 5-6 વ્યક્તિઓ ઊભા હોય છે, બરાબર. એની નીચે એના સભ્યો ઊભા હોય છે, અલગ અલગ પેનલના સભ્યો હોય છે, બરાબર. એમ આપણે કોને મતદાન કરવું, કયો વ્યક્તિ સારો છે, જ્યારે સરપંચની સીટ પર આવશે પછી કયો વ્યક્તિ ગામને કામ લાગશે, તો એ પહેલાં પ્રજા વિચારતી હોય છે અને ત્યાર પછી જ મતદાન કરતી હોય છે, બરાબર. આ એક એ 5 વર્ષે નેતાની પસંદગી કરવાનું લોકશાહીનું પરિણામ છે, બરાબર. ચૂંટણી વગર કોઈ લોકશાહીની કલ્પના પણ થઈ શકતી નથી. પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા છે. કે પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા છે. દેશના બધા જ લોકોની ભૂમિકા તમે જુઓ તો એ ચૂંટણીઓમાં જોવા મળતી હોય છે, બરાબર. કેમ? કારણ કે નેતાની પસંદગી કોણ કરે છે? એ આપણી પ્રજા કરે છે, બરાબર. એના માટે કહ્યું છે કે પોતાના નેતાની પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા રહેલી હોય છે, બરાબર. દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે. દેશનો કોઈ બી નાગરિક હોય મિત્રો તો ચૂંટણી લડી શકે છે, બરાબર. પણ કેટલી ઉંમરનો? 18 વર્ષથી ઉપરની ઉંમરનો. 18, 19, 20, 21 ઉંમરના હોય તો તમે ચૂંટણી લડી શકતા હો છો, બરાબર. તો એ કોઈ પણ નાગરિક એ ચૂંટણી લડી શકતો હોય છે. પછી તે ગમે તે ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી હોય કે પુરુષ હોય. જુઓ કે કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે, પછી એ કોઈ પણ હોય. ધારો કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, કોઈ પણ વ્યક્તિ હોય, પણ ભારત દેશનો નાગરિક હોવો જોઈએ. કોઈ પણ જાતિનો હોય, બરાબર. પછાત જાતિનો હોય, મધ્યમ વર્ગનો હોય કે ઊંચ જાતિનો હોય તો એ પણ ચૂંટણી લડી શકતો હોય છે. કે કોઈ પણ વર્ગનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય. હા, એમાં બે ડિફરન્સ છે મિત્રો. કે સ્ત્રીની સીટ હોય તો માત્ર સ્ત્રી જ એ ઉમેદવાર થઈ શકે છે અને પુરુષની સીટ હોય તો માત્ર પુરુષ જ એનો ઉમેદવાર થઈ શકે છે, બરાબર. જો તમે સ્ત્રીની સીટ હોય અને પુરુષનો ઉમેદવાર કરશો તો એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે,
બરાબર એટલે સ્ત્રીની સીટ હોય તો માત્ર સ્ત્રીને જ ઉમેદવાર તરીકે ઊભા રાખી શકાય છે, જ્યારે પુરુષની સીટ હોય તો માત્ર ને માત્ર પુરુષ જ એ સીટ ઉપર ઊભા રહી શકતા હોય છે. પછી સરપંચની સીટ હોય, તાલુકા સભ્યની હોય, જિલ્લા સભ્યની હોય, એમએલએની હોય કે પ્રધાનમંત્રીની હોય કે આપણા મુખ્યમંત્રીની હોય, બરાબર. જો મિત્રો, તેમાં ચૂંટાયેલા સભ્યો પ્રતિનિધિઓ 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. જુઓ, ચૂંટણીમાં જે ચૂંટાયેલા સભ્યો હોય મિત્રો, એટલે કે પ્રતિનિધિઓ હોય, બરાબર, જે ચૂંટણીમાં ઊભા રહ્યા હોય ને પ્રજા દ્વારા જેની પસંદગી કરવામાં આવી હોય, નેતા બનાવવામાં આવ્યા હોય, તો એ 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. લોકોએ એમને જે કામ માટે પસંદગી કરી છે, ધારો કે સરપંચ હોય તો ગામનું સારું કામ થાય, બરાબર, ગામના બધા જ કામો સારા થાય એના માટે પ્રજાએ એની પસંદગી કરી હોય, બરાબર, તો એ કામ એ સરપંચે પૂરું કરવું જોઈએ મિત્રો, બરાબર. પ્રજાએ એમને 5 વર્ષ માટે પસંદ કર્યા છે તો 5 વર્ષ એમણે એવું કામ કરવું જોઈએ કે આવનારા બીજા 5 વર્ષો છે તો એમાં પણ એમને જ બિનહરીફ લાવવા, એવા કામ કરવા જોઈએ મિત્રો, એ પ્રજા કલ્યાણનું કાર્ય થઈ શકે એમ ગણી શકાય છે. પછી તમને 5 વર્ષ આપણે ગાદી પર લાવ્યા, ચૂંટણી પર લાવ્યા, ગામમાં સરપંચ બનાવ્યા અને તમે 5 વર્ષમાં મિત્રો એક પણ કામ કર્યું નથી તો તમને પાછા બીજા 5 વર્ષ એ ગાડી ઉપર લાવશે નહીં પ્રજા, બરાબર. તમે જો ગામનું કામ કરશો તો જ મિત્રો આવનારા બીજા જે 5 વર્ષો છે તો એમાં પણ સીટ આવશે, તો એમાં પણ કોઈ ઊભા નહીં રહેશે, બિનહરીફ તમને લાવવામાં આવશે, જો તમે સારા કાર્ય કર્યા હશે તો ગામ માટે, બરાબર. એ માટે પ્રજાનું કામ કરવું એ જરૂરી છે. નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. ભારતનો જે નાગરિક છે તો એને વિચારવું સ્વતંત્ર, એને બોલવું સ્વતંત્ર, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે, કે આ બધી જ વસ્તુઓ પ્રમાણે એ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. તમને કોઈ જબરજસ્તી એવું કહેતું નથી મિત્રો કે તમે માત્ર ને માત્ર હિન્દુ ધર્મ જ અપનાવો. ભારત દેશમાં એવી સ્વતંત્રતા છે કે તમને કોઈ જબરજસ્તી કરતું નથી કે તમે મિત્રો આ જ ધર્મ અપનાવો, બરાબર. તમે કોઈ બી ધર્મ અપનાવી શકો છો, હિન્દુ ધર્મ અપનાવી શકો છો, મુસ્લિમ ધર્મ અપનાવી શકો, ખ્રિશ્ચન ધર્મ અપનાવી શકો. તમે ભારત દેશના નાગરિક છો, તમે કોઈ બી ધર્મ અપનાવી શકો, પણ એક ભારતના નાગરિક છે એ તરીકે રહેવું જોઈએ, બરાબર. તમે ધર્મ કોઈ બી અપનાવ્યો હોય પણ તમે એક ભારતના નાગરિક છો એ રીતે તમારે ભારત દેશમાં રહેવું જોઈએ. પછી તમે બીજો ધર્મ અપનાવો છો અને પછી ભારતના નાગરિક નથી, અમે આ જ ધર્મના વ્યક્તિ છે એમ કહો તો એ સારું ન કહેવાય, બરાબર. એટલે તમે હિન્દુ હો, મુસ્લિમ હો, શીખ હો, ઈસાઈ, પારસી, જૈન કોઈ પણ હોવ, પણ તમે એક ભારતના નાગરિક છો એ રીતે આપણે રહેવું જોઈએ આપણા ભારત દેશમાં, બરાબર. પછી તમે કોઈ બી ધર્મના વ્યક્તિ કેમ નહીં હોય. હવે આવે છે ધર્મનિરપેક્ષતા. ભારત એક બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે. જુઓ, ભારત એક બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ, કે બધા જ અલગ અલગ ધર્મમાં લોકો હોય છતાં બી એક થઈને રહેતા હોય એવો આપણો ભારત દેશ જોવા મળે છે, બરાબર. પ્રજાસત્તાક દેશ છે, પ્રજાના હાથમાં સત્તા હોય એવો દેશ છે આપણો, બરાબર. કેમ પ્રજાસત્તાક? કે લોકો દ્વારા નેતાની પસંદગી કરવામાં આવે છે એટલે પ્રજાસત્તાક દેશ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ આપણો એ પ્રજાસત્તાક દેશ તરીકે ભારત દેશ ઓળખી શકાય છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે, બરાબર. કે બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. કે હિન્દુ ધર્મ છે તો માત્ર ને માત્ર હિન્દુ ધર્મના આધારે દેશનું શાસન ચાલે એવું જરૂરી નથી મિત્રો. બધા જ વ્યક્તિ, બધા જ ધર્મના લોકો ભેગા મળીને એ દેશનું શાસન ચલાવે એવી કામગીરી થતી હોય તો એને બિનસાંપ્રદાયિક કહી શકાતું હોય છે, બરાબર. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલતું હોય એને બિનસાંપ્રદાયિક કહેવામાં આવે છે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય, બરાબર. કે સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય. એક નાગરિક છે તો બીજા નાગરિક, ભારત દેશના જે બે નાગરિકો જુઓ તમે, અલગ અલગ નાગરિકો છે તો એ બંને વચ્ચે કોઈ ભેદભાવ રખાતો નથી, બંનેઓને એક સરખા ગણવામાં આવે છે. કેમ? એ ભારત દેશના જ વ્યક્તિ છે, પછી જોઈએ તો હિન્દુ હોય, મુસ્લિમ હોય, પણ બંનેઓને એક જ ગણવામાં આવે છે, બરાબર. એટલે કોઈનો પક્ષપાત થતો નથી.
भारत देश एकतामां रहेतो देश जोवा मळे छे। पण घणा बधा समयथी एवुं मित्रो विचारी शकीए के अंदर अंदर घणा बधा धर्मने लीधे झगड़ाओ थता आपणे जोया छे। पण आपणो जे बंधारण एवुं कहेवा मांगे छे के आपणो भारत देश एक छे, ए भाईचारानी रीते रहे छे अने ए प्रजासत्ताक देश छे, बधा व्यक्तिओ भेगा मळीने रहे छे एवुं आपणो भारत देश एक जोवा मळे छे। दरेक नागरिकने पोतपोतानो धर्म पाड़वानी मान्यता धरावानी अने तेनो प्रचार करवानी स्वतंत्रता छे। जुओ दरेक नागरिक जे छे भारतनो नागरिक तो एने पोतानो अलग अलग धर्म पाड़वानी। तमे जो हिंदू मुस्लिम शीख ईसाई पारसी जे बधा अलग अलग धर्म पाड़ता होय तो एने अलग अलग धर्म पाड़वानी स्वतंत्रता छे, मान्यता छे अने एनो प्रचार करवानी पण एमने स्वतंत्रता छे। मित्रों के तमे हिंदू हो तो तमारा हिंदू धर्मनो प्रचार करो, मुस्लिम हो तो मुस्लिम धर्म प्रचार करो, एमां तमने कोई बांधछोड़ आवती नथी। तमे आपणे केम ज्यारे चूंटणी आवती होय तो त्यारे आपणे प्रचार करवानी करता होय मित्रो बधाना घरे घरे के मने वोटिंग करजो मने वोटिंग करजो, तो तमे तमारा धर्मनो प्रचार करी शको छो मित्रो, पछी तमे हिंदू मुस्लिम कोई पण व्यक्ति हो बराबर, एम एना ऊपर तमने कोई बांधछोड़ आवती नथी। स्वतंत्रता प्रमाणे तमे पोताना धर्मनो प्रचार करी शकता हो छो बराबर। आ छे आपणुं धर्मनिरपेक्षता। आपणे जोयुं लोकशाही शासन पद्धति में के भारते लोकशाही शासन पद्धति अपनावी छे। अपना देश में दर पांच वर्षे चूंटणीओ थती होय छे। 18 वर्षथी ऊपरना मतदारों मतदान करी शके छे, ज्यारे चूंटणी वगर लोकशाहीनी कल्पना पण थई शकती नथी। पोताना प्रतिनिधिओनी चूंटणीमां देशना तमाम लोकोनी भूमिका रहेली होय छे, देशना बधा ज लोकोनी भूमिका ए चूंटणीमां रहेली जोवा मळती होय छे, ज्यारे देशनो कोई पण नागरिक चूंटणी लड़ी शके छे। पछी ते गमे ते धर्म जाति स्त्री होय पुरुष होय के कोई पण व्यक्ति होय कोई पण व्यक्ति लड़ी सकतो होय छे। तेमां चूंटायेला सभ्यो प्रतिनिधिओ पांच वर्षे लोकोनुं प्रतिनिधित्व करे छे अने नागरिकने विचारवाणी अभिव्यक्ति इच्छा प्रमाणे पोतानो धर्म पाळवानी फरज छे। धर्मनिरपेक्षता के भारत एक बिनसांप्रदायिक अने धर्मनिरपेक्ष प्रजासत्ताक देश छे, प्रजाना हाथमां सत्ता धरावतो देश छे। ज्यारे बिनसांप्रदायिक एटले देशनुं शासन कोई सांप्रदायनी के धर्मनी मान्यताने आधारे न चाले एने बिनसांप्रदायिक कहेवामां आवे छे। संप्रदायने आधारे एक बीजा नागरिक वच्चे भेदभाव के पक्षपात रखातो न होय, एने संप्रदायना आधारे एक बीजा नागरिक वच्चे भेदभाव न रखाय पक्षपात न रखाय एवं कहेवामां आवे छे। ज्यारे दरेक नागरिकने पोतपोतानो धर्म पाड़वानी मान्यता धरावानी अने तेनो प्रचार करवानी એ છૂટ આપવામાં આવેલી જોવા મળે છે। પછી તમે કોઈ પણ ધર્મના વ્યક્તિ કેમ ના હો પણ તમને એ છૂટ આપવામાં આવી છે કે તમારા ધર્મનો પ્રચાર કરી શકો અને તમે એ માન્યતા ધરાવી શકો છો। ઓકે તો આજે આપણે જોયું કે લોકશાહી શાસન પદ્ધતિ અને ધર્મનિરપેક્ષતા બરાબર, લોકશાહી શાસન પદ્ધતિ અને ધર્મનિરપેક્ષતા। તો મિત્રો આ જે તમે રોજને રોજ જે વિડીયોમાં જે શિક્ષણ કાર્ય મેળવો છો તો લોકશાહી શાસન પદ્ધતિ શું છે, ધર્મનિરપેક્ષતા શું છે, એ તમે ઘરમાં વડીલોને પૂછો કે નેટ ઉપર સર્ચ કરો તો તમને ઘણી બધી માહિતી મળશે। મેં તમને વારંવાર કહું છું કે તમે જે વિડીયોમાં જુઓ છો તો એને નેટ ઉપર સર્ચ કરો મિત્રો, તો તમને એની અલગથી વધુ માહિતી મળશે। જેટલી માહિતી અમારા દ્વારા તમને મળે છે મિત્રો એનાથી વધુ માહિતી તમને મળશે, તો તમને આગળ ગઈને કંઈ નવું શીખવા મળશે। તમે મિત્રો સામાજિક વિજ્ઞાનમાં જેટલું શીખશો ને એટલું ઓછું છે મિત્રો બરાબર। એટલે આપણો ઇતિહાસ એવું કહેવા માગે છે કે તમે જેટલું શીખો એટલું તમારા માટે ફાયદાકારક છે, તમે જેટલું જ્ઞાન ગ્રહણ કરો એટલું તમારા માટે જ ફાયદાકારક છે, કારણ કે આવનારા દિવસોમાં એ ઇતિહાસ આપણને ઘણો ફાયદાકારક થવાનો છે બરાબર। ને આપણું જે બંધારણ છે તમને બંધારણમાં શું છે એ બધી જો તમને જાણકારી હોય મિત્રો તો એ ઘણું જ તમારા માટે લાભદાયક નીવડી શકે છે બરાબર। તો આજે આપણે જોયું કે લોકશાહી શાસન પદ્ધતિ અને ધર્મનિરપેક્ષતા બરાબર, એના દ્વારા તમે જે વિડીયો જુઓ છો તો એના દ્વારા તમને જે વોટ્સઅપ ઉપર પ્રશ્નો મોકલવામાં આવે છે તમે વિડીયો જુઓ અને વિડીયોના આધારે જ તમે એના ક્વેશ્ચનના આન્સર આપો મિત્રો, તો તમે સરળતાથી એ ક્વેશ્ચનના આન્સર એ પાર કરી શકશો બરાબર, અને તમે સરળતાથી એ જવાબ આપી શકશો અને તમને પણ મજા આવશે એ વિડીયો જોવાની અને પ્રશ્નોના જવાબ આપવાની, ને અમને પણ મજા આવશે કે શિક્ષણ કાર્ય જે રીતે અમે તમને કરાવીએ છીએ તો અમને પણ પાછા જલ્દી આવવાની તમારી સમક્ષ મજા આવશે। ઓકે આ જ રીતે શિક્ષણ કાર્ય મેળવતા રહો, પ્રશ્નોના જવાબ આપતા રહો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો। ઓકે થેન્ક યુ।